નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની નવી ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું પ્રિયશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી આ ચેનલ પરથી ધોરણ 1-12 નીટ જીટ જીટીયુ તેમજ યુનિવર્સિટીના તમામ વિડીયો અહીંથી ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને તત્વજ્ઞાન ધોરણ 12 એમાં આજે આપણે ભણીશું જટિલ સંયુક્ત વિધાન. હા, તમે વિદ્યાર્થી મિત્રો આગળ ભણી ગયેલા કે વિધાનના 3 પ્રકાર છે. કયા કયા? સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. એમાં બે વિધાન વિશે આપણે માહિતી આગળ મેળવી ચૂક્યા છે. તો આજે ત્રીજું વિધાન ભણીશું, જટિલ સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાન એટલે કે શું? જટિલ સંયુક્ત વિધાન એટલે એવું વિધાન કે જે વિધાનમાં એક કે તેથી વધુ, એટલે કે બે પણ હોઈ શકે, બે કરતાં વધુ પણ કારકોનો ઉપયોગ થતો હોય. તમે 5 કારકના નામ આગળ ભણી ગયા છો. તે 5 કારકમાંથી બે કે તેથી વધુ કારકોનો જે વિધાનમાં ઉપયોગ થતો હોય તે વિધાનને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન. તેવા વિધાનને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જટિલ વિધાનમાં આપણે પણ 5 પ્રકાર આપણને આપેલા છે. 5 પ્રકારના નામ સૌ પ્રથમ આપણે જોઈશું. એમાં પહેલો પ્રકાર છે જટિલ નિષેધ વિધાન, જટિલ સામૂચિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, ચોથો છે જટિલ શરતી વિધાન અને પાંચમો છેલ્લો છે જટિલ દ્વિશરતી વિધાન. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌ પ્રથમ આપણે પહેલો વિધાન એટલે કે જટિલ નિષેધ વિધાનની આપણે માહિતી મેળવશું. જટિલ નિષેધ વિધાન એટલે એનું ઉદાહરણ મેં તમને અહીં લખ્યું છે. હવે એવું વિધાન કે જો આમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો ખેલ મહાકુંભ યોજાશે અને શાળામાં રજા પડશે એમ નથી. અહીં જો મેં શું બોલું છું, જો ખેલ મહાકુંભ યોજાશે, એની માટે આ લઈએ આપણે અને અને એટલે સમુચયનું વિધાન તમારું આવી ગયું. શાળામાં રજા પડશે એ માટે એચ, અને હું છેલ્લે શું બોલ્યો વિદ્યાર્થી મિત્રો, એમ નથી બોલું છું એની માટે અહીંયા આખા કારકને આ વિધાન લાગુ પડે છે, જેથી તમે અહીં સમજી શકો કે આ વિધાન આખું જટિલ નિષેધવાચક વિધાન છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો કારક અહીં આપણે ભણીશું જટિલ સામૂચિક વિધાન. જટિલ સામૂચિક વિધાનમાં જો ખેલ મહાકુંભ યોજાશે અને વિદ્યાર્થીઓ રાજી થશે નહીં, જો ખેલ મહાકુંભ યોજાશે તે માટે આર, અને બોલું છું તે માટે અને માટે સમુચય અને વિદ્યાર્થીઓ રાજી થશે નહીં. જો મેં શું બોલું છું, વિદ્યાર્થીઓ રાજી થશે નહીં, એ ફક્ત એચ એ નિષેધ આપ્યું છે એટલે ફક્ત એચને જ લાગુ પડે છે. તેથી અહીં તમારું મુખ્ય કારક એ અહીં સમુચય બને છે. હવે ત્રીજો પ્રકાર આપણે ભણીશું જટિલ વિકલ્પન વિધાન. જટિલ વિકલ્પન વિધાનમાં પણ કંઈક એવું જ આવે છે. જો ખેલ મહાકાત તો ખેલ મહાકુંભ યોજાશે અથવા વિદ્યાર્થીઓ રાજી થશે અને શાળામાં રજા પડશે. કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. અહીં આપણે વિકલ્પન વિધાન મુખ્ય કારક તરીકે બને છે, તેથી આપણે અહીં વિકલ્પન મુખ્ય કારક લીધું છે. હવે જટિલ શરતી વિધાન. જટિલ શરતી વિધાનમાં પણ કઈ કેવું હોય છે? જો ખેલ મહાકુંભ યોજાશે તો શાળામાં રજા રહેશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. જો વિદ્યાર્થી મિત્રો, હું ફરી એકવાર બોલું, જો ખેલ મહાકુંભ યોજાશે તો શાળામાં રજા રહેશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. હવે પાંચમો અને છેલ્લો પ્રકાર જટિલ દ્વિશરતી વિધાન. જટિલ દ્વિશરતી વિધાનમાં જો ખેલ મહાકુંભ યોજાશે અને શાળામાં રજા પડશે તો અને તો જ વિદ્યાર્થીઓ રાજી થશે. અહીં જો આપણે તો અને તો જ બોલે છે એટલે એનું દ્વિશરતી કારક મુખ્ય થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે તમને આ 5 પ્રકાર વિશે માહિતી મળી ગઈ હશે. તો એના પછી આપણે ભણીશું કારકોનું ક્ષેત્ર અને કારકોનો ઉપયોગ. કારકોનું ક્ષેત્ર અહીં જો મેં એની વ્યાખ્યા પણ લખી છે કે જટિલ સંયુક્ત વિધાનમાં જે ભાગને એક કારક લાગુ પડતો, એક કારક એટલે જે તમે 5 કારક ભણી ગયા છો તેમાંથી કોઈ પણ એક કારક લાગુ પડતો હોય તો તેને આપણે કારકોનું ક્ષેત્ર કહીશું. એટલે કોઈ પણ કારક લાગી શકે, નિષેધ પણ લાગી શકે, સમુચય પણ લાગી શકે, વિકલ્પ પણ લાગી શકે, શરતી કે દ્વિશરતી પણ લાગી શકે. હવે જો તમને કારકોનું ક્ષેત્ર તો ખબર પડી ગઈ, પણ સર્વોપરી કારક એટલે શું? સર્વોપરી કારક એટલે આપેલા વિધાનમાં જે કારકને આ કે તે ભાગને જ નહીં, આપેલા વિધાનમાં જે કારક આ કે તે ભાગને જ નહીં પરંતુ સંપૂર્ણ વિધાનને લાગુ પડતું હોય. જે કારક સંપૂર્ણ વિધાનને લાગુ પડે છે તે જ કારકને આપણે કહી શકીએ છીએ સર્વોપરી કારક.
હા તો તમને સર્વોપરી કારક અહીં ખબર પડી ગઈ. જો અહીં આપણે સર્વોપરી ઉદાહરણનું મેં તમને એ બધા ઉદાહરણ લખ્યા છે તેમાંથી એક બતાવી દો. અહીં જુઓ આ જે દ્વિસર્તી વિધાન છે તે ફક્ત આખા વિધાનને જ લાગુ પડે છે, પરંતુ આ સમુચય છે તે ખાલી ફક્ત આર અને ટીને જ લાગુ પડે છે. તેથી સર્વોપરી કારકનું એક ઉદાહરણ અહીં પણ થઈ ગયું. હા એવી રીતના અહીં બધે પણ બની શકે છે, પરંતુ આપણે શું યાદ રાખવાનું, જે કારક આપેલા વિધાનના આ કે તે ભાગને જ નહીં પરંતુ આખા વિધાનને લાગુ પડતું હોય. જે કારક આખા વિધાનને લાગુ પડે તેને આપણે કહીએ છીએ સર્વોપરી કારક. તો વિદ્યાર્થી મિત્રો કારકો, હવે આપણે અહીં બીજું મેં લખ્યું છે કૌંસનો ઉપયોગ. હા વિદ્યાર્થી મિત્રો કૌંસનો ઉપયોગ એટલે તમે જે ગણિતમાં ભણી ગયા એના કરતાં થોડુંક અહીં અલગ આવે છે. તો આપણે કૌંસનો પ્રકારો જોઈશું. સૌ પ્રથમ કૌંસના ત્રણ પ્રકાર આવે છે અહીં. સૌ પ્રથમ કૌંસનો પ્રકાર છે નાનો કૌંસ, જેને આપણે કૌંસ પણ કહીએ છીએ. આ નાના કૌંસ આવી રીતના આપણે દર્શાવીએ છીએ. અને મોટો કૌંસ એ બીજો પ્રકાર ધરાવે છે. એને આમ મેં બાજુમાં દર્શાવેલું જ છે, છતાં પણ હું ફરીથી દર્શાવું છું. હવે ત્રીજો પ્રકાર આવે છે છગડીયો કૌંસ. છગડીયો કૌંસ બહુ મોટું મહત્વ છે, પણ આપણે અહીં મોટાભાગે ઉપયોગમાં આવતો નથી, પરંતુ આપણને આપ્યો છે એટલે આપણે દર્શાવવો જ પડે. હવે વિદ્યાર્થી મિત્રો કૌંસનો પ્રકાર સુધી તમને માહિતી મળી ગઈ, પણ કૌંસનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે, સર્વોપરી કારક આપણને કયું કીધું છે તે મુજબ આપણે બનાવવાનું હોય છે. જો વિદ્યાર્થીઓ અહીં મેં કીધું સૂચના મુજબ કૌંસનો ઉપયોગ કરો, એટલે કે આપણને જે મુજબની સૂચના કીધી હોય તે મુજબ એનો ઉપયોગ કરવાનો. અહીં જો અહીંયા નિષેધની સૂચના આપેલ છે એટલે કે અહીં તમારે નિષેધ બનાવવાનું છે. તો વિદ્યાર્થીઓ મેં અહીં લખ્યું છે નિષેધ આર, નિષેધ આર વિકલ્પન એસ. તો જો હું કયા કૌંસનો અહીં ઉપયોગ કરું તો મને નિષેધ મળે છે. જો વિદ્યાર્થી તો હું અહીં નાના કૌંસનો આર વિકલ્પન એસમાં અહીં ઉપયોગ કરું તો તમારું મુખ્ય કારક તરીકે નિષેધ તમને મળી જાય છે. તો વિદ્યાર્થી એનું મેં બીજું ઉદાહરણ પણ લખ્યું છે તે આપણે જોઈએ. અહીં હું કેવી રીતના કરું તો મને નિષેધ મળી શકે. તો જો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ નાનો કૌંસનો જ ઉપયોગ કરવાનો છે, ત્યારબાદ મોટો કૌંસ અને છગડીયો કૌંસ, પરંતુ છગડીયો કૌંસનો મોટાભાગે ઉપયોગમાં આવતો નથી આપણને. તો અહીં જો પી વિકલ્પન આરને હું નાનો કૌંસ આપી દઉં અને એસ વિકલ્પન કૌંસમાં પી વિકલ્પન નિષેધ આરને હું મોટો કૌંસ આપી દઉં તો તમારું અહીં પણ જો નિષેધ કારક બની જાય છે, એટલે તમારું મુખ્ય અહીં નિષેધ જે તમને ખબર પડી ગઈ હશે. હવે સમુચ્ચય, સમુચ્ચય બીજો કારક છે, તેમાં આપણે સમુચ્ચયનું મુખ્ય પદ કેવી રીતના બનાવી શકીએ તે જો વિદ્યાર્થીઓ અહીંની રકમ એવી છે કે ક્યુ સમુચ્ચય આર વિકલ્પન એસ. તો જો હું આર વિકલ્પન એસને નાના કૌંસમાં લઈ જાઉં તો તમારું મુખ્ય કારક તરીકે સમુચ્ચય તમને મળી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો મળી ગયું તમારું એ સમુચ્ચય, ખાલી ફક્ત આપણે કૌંસનો ઉપયોગ જ કેવી રીતના કરવાનો છે તેની જ માહિતી મેળવવાની છે. તમે ખાલી એક કૌંસ કરો ને તમને બેઠો એક માર્ક લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, ને આ પરીક્ષામાં પૂછાતું જ હોય છે. હવે અહીં બીજી રકમ એ છે કે પી સરતી ક્યુ સમુચ્ચય આર, પી સરતી ક્યુ સમુચ્ચય આર. તો વિદ્યાર્થી મિત્રો અહીં કઈ જગ્યાએ હું કૌંસ મૂકું તો મને સમુચ્ચય મુખ્ય કારક મળી જાય. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ પી સરતી ક્યુ, તો તમને અહીં મળી ગયો સમુચ્ચય. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર આપણે વિકલ્પનનો જોઈશું. વિકલ્પનમાં અહીંયા મારી પાસે રકમ એવી છે કે પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર. તો જો વિદ્યાર્થીઓ ક્યુ સમુચ્ચય આર પર નાનો કૌંસ કરી દો, એટલે કે અહીં હું નાનો કૌંસ કરી દઉં તો મને વિકલ્પન મુખ્ય કારક મળી જાય છે. તેવી જ રીતે અહીં અહીંની મારી રકમ છે કે પી સમુચ્ચય ક્યુ વિકલ્પન આર. હા અહીં પણ સેમ જ છે, પરંતુ આપણે સરળતાથી સમજી શકીએ એ માટે જ અહીં સરળ શબ્દનો ઉપયોગ કર્યો છે. તમને પરીક્ષામાં કંઈ એટલું બધું હાર્ડ તો પૂછાવાનું જ નથી. અહીં જો પી સમુચ્ચય ક્યુ પણ હું નાનો કૌંસ કરી દઉં એટલે તમારા મુખ્ય કારક તરીકે તમને વિકલ્પન મળી જાય છે. હવે ચોથો પ્રકાર સરતી, અહીં તમને સરતી મુખ્ય કારક તરીકે કીધું છે. તો સરતીમાં પી સરતી ક્યુ વિકલ્પન આર. તો વિદ્યાર્થી મિત્રો હું ક્યુ વિકલ્પન આર પર નાનો કૌંસ કરી દઉં તો તમારું મુખ્ય કારક તરીકે સરતી વિધાન તમને મળી જાય છે. તેવી જ રીતના અહીં અહીં જો પી સમુચ્ચય ક્યુ સરતી આર વિકલ્પન એસ, અહીં થોડુંક તમને ટફ લાગે છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી સમજવાનું. જો અહીં પી સમુચ્ચય ક્યુ આપેલ છે તો ત્યાં હું નાનો કૌંસ અને આર વિકલ્પન એસ પર હું નાનો કૌંસ કરી દઉં તો તમારું મુખ્ય કારક તરીકે તમને સરતી મળી જાય છે. હવે એનો પાંચમો પ્રકાર આવે છે દ્વિસરતી. દ્વિસરતીને તમારે મુખ્ય કારક તરીકે ઉપયોગમાં લેવાનું છે. તો અહીં આપણે શું કરીએ તો આપણને દ્વિસરતી કારક તરીકે મુખ્ય મળી જાય. જો વિદ્યાર્થીઓ આ રકમ તમને દેખાતી અઘરી છે, પરંતુ છે બહુ સરળ, આમાં પણ ફક્ત નાના કૌંસનો ઉપયોગ કરવાનો છે. તો જો પી વિકલ્પન આર પણ હું નાનો કૌંસ કરી દઉં ફક્ત તો તમારું અહીંયા મુખ્ય કારક તરીકે દ્વિસરતી. અમુક વિદ્યાર્થી સવાલ કરતો હોય કે સર અહીં તમારું નિષેધ
આર આપેલ પર નિષેધ આર ફક્ત આરને જ લાગુ પડે છે, આખા વિધાનને લાગુ પડતો નથી. અહીં જો દ્વિ શરતી આખા વિધાનને લાગુ પડે છે. હવે બીજીમાં એવી જ રીતના છે. હવે જો પી સમુચ્ચય ક્યુ અને એ શરતી બી પણ હું નાનો કૌંસ કરી દઉં તો તમારું મુખ્ય કારક અહીં દ્વિ શરતી તમને મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોયું જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા, એના પાંચ પ્રકારો, કારકોનો ક્ષેત્રમાં કારકોનો ક્ષેત્રની વ્યાખ્યા, સર્વોપરી કારક અને કૌંસનો ઉપયોગ. કૌંસના ઉપયોગમાં પણ આપણે જોયું કે કૌંસના ત્રણ પ્રકાર પડે છે, નાનો કૌંસ, મોટો કૌંસ, છગડીયો કૌંસ, અને તે મુજબ આપણે સૂચના મુજબ કૌંસનો કઈ રીતે ઉપયોગ કરીએ તેની માહિતી આપણે મેળવી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે મારા વિડીયોમાં તમને સમજ પડી હશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આના લગતા કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અમને જણાવી શકો છો, તેનો ઉત્તર હું જલ્દી બને તેમ આપીશ. તો વિદ્યાર્થીઓ, તમને આ મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નથી. થેન્ક યુ.